છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ઓરડીથી માનપુરા ગામનો 2 કિલોમીટર તેમજ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેશનનો રસ્તો જર્જરિત અને ખાડા ટેકરાવાળી હાલતમાં જોવા મળી આવ્યો છે. ત્યારે આ બિસ્માર રોડને કારણે પડતી તકલીફોને લઈ ગ્રામ્ય વિસ્તારના અને વાહન ચાલકો દ્વારા તાલુકાના ધારાસભ્યને નવીન રોડ બનાવવા માટે ભલામણ કરતા તેઓએ સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રાન્ટમાંથી આશરે 5.75 કરોડ રૂપિયાની ફાળવણી કરતા 2 ગામનો રોડ નવનિર્માણ થશે હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયતમાં વર્તુળ દ્વારા ટૂંકા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના રહીશોને રજૂઆતને પગલે પ્રજા માટે તમામ પ્રકારની વિકાસની વાત આવે તો કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરવા માટે કોઈને તકલીફ ન પડે અને આ રોડ ઘણા વર્ષોથી ખાડા ટેકરા અને જર્જરિત હાલતમાં હોય કે જેમાં ઓરડીથી માનપુરા 2 કિલોમીટરના રોડ રસ્તા નાળા માટે નવીન રોડના 4 કરોડ રૂપિયા તેમજ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેશનને જોડતો રસ્તો 2 કિલોમીટર આશરે 1.75 કરોડ મળી કુલ 5 કરોડ 75 લાખની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ફાળવણી કરવામાં આવી છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સહકારના સૂત્ર સાથે ભાજપ સરકાર વિકાસના કામોમાં હંમેશા તત્પર રહી છે અને જિલ્લા માર્ગ અને મકાન પંચાયતમાં વિભાગ દ્વારા તાત્કાલિકના ધોરણે મંજૂરી મેળવી કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે એનું જણાવ્યું હતું. ડભોઈ તાલુકાના છેવાડા ગામ એવા માન ઓરડીથી માનપુરા અને 4 કરોડના ખર્ચે એનો રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે, જેનો જોબ નંબર પર આવી ગયો છે. સાથે જ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો, આ પણ ખૂબ જ માંગણી હતી વર્ષોની, લોકોની લાગણીને માંગણીને સરકારે માન્ય રાખીને એના માટે 1 કરોડ 75 લાખ અને ઓરડીથી માનપુરાના રસ્તામાં તે 4 કરોડ રૂપિયા એમ 5 કરોડ 75 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. ખૂબ જ છેવાડાના ગામ કહી શકાય, ગરીબ વસ્તી ત્યાં હોય અને ત્યાં કોતરો હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી. આ રસ્તો બનવાથી 11 કિલોમીટર ફરીને જવું પડતું હતું લોકોને, એને બદલે ડિસ્ટન્સ ખૂબ જ નાનું થઈ જશે, એટલે એમને આર્થિક રીતે પણ ફાયદો થવાનો છે, સમયને લીધે પણ ફાયદો થવાનો, ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણવા માટે અપડાઉન કરતા હોય એને ખૂબ જ ફાયદો થનાર છે. હું આ તમામ ગામોના નાગરિકોને અભિનંદન આપું છું અને સરકારે છેવાડાના ગામની રજૂઆત એમની લાગણી માંગણીને માન આપી છે ત્યારે સરકારનો ડભોઈ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ગામના તમામ નાગરિકોને અભિનંદન, કારણ કે આથી 5 થી 6 ગામને આ રસ્તાઓથી ફાયદો થવાનો છે, ત્યારે તમામ ગામોના લોકોને અભિનંદન પાઠવું છું. આજરોજ ઓરડી માનપુરા જૂથ ગ્રામ પંચાયત જે છે એની અંદર બંને ગામની અંદર કોઈ કનેક્ટિવિટી નથી, તો એ જે કનેક્ટિવિટી આજે જે રોડ મંજૂર થઈ જવાથી ખૂબ જ ગામની અંદર ઉત્સાહ છે. જે કામ આટલા વર્ષોથી અશક્ય હતું, જે આ ભાજપ સરકારની અંદર જે ભાજપ સરકારનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એવા માનનીય અમારા ધારાસભ્ય લોકલાડીલા ચોટ્ટાજી સાહેબે જે આના માટે પ્રયત્ન કર્યો છે અમારા ગામ માટે અને આ કામની ફાળવણી કરી, એનાથી સમગ્ર ગામ ખુશખુશાલ છે. આ 4 કરોડનો બજેટ આમાં છે, જેની અંદર બ્રિજ છે અને નાળા અને લેવલિંગનું કામ ઘણું છે. બીજું કે 11 કિલોમીટર દૂર છે, આમ ફરીને જવું પડતું હતું અમારે, જેની જગ્યાએ અત્યારે 1.5 થી 2 કિલોમીટરની અંદર આ રસ્તો બનવાથી ખેડૂતોને પણ સરસ થઈ જશે, વિદ્યાર્થીઓને બધાને. અમારો જે મેવાસ વિસ્તાર છે આખો, જે અમારા 5 થી 6 ગામ એ બાજુએ આવે છે, તો એ બાજુએ જવા માટે ફરીને 25-25 કિલોમીટર જવું પડતું હતું, તેની જગ્યાએ આ રોડ થઈ જવાથી ખૂબ જ બધાને સગવડ થઈ જશે. જેથી મારી જોડે આમ તો શબ્દ નહીં એમનું કે કઈ રીતે હું અભિવાદન કરું, એમનો આભાર વ્યક્ત કરું, પણ ખરેખર અમે સમગ્ર ગામ વતી અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. બીજું કે સોમપુરા અને જે સોમપુરા બસ સ્ટેન્ડને જોડતો જે રસ્તો છે, એ રસ્તો 1 કરોડ 75 લાખના ખર્ચે બનવાનો છે, તો એનાથી પણ એ બાજુના જે 6 ગામ છે એ પણ અમારા મેવાસ વિસ્તારની અંદર ખૂબ સરળ થઈ જશે અને એ ગામ લોકો પણ ખુશખુશાલ છે. જે કામ વર્ષોથી નહોતું થયું અને થયું છે, જે બદલ
આ સરકારનો અને માનનીય ધારાસભ્યશ્રીનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબનો અમે આ રોડ જે મંજૂર કરાવડાયો એનાથી સમગ્ર ગ્રામજનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને નતમસ્તક છીએ. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.